सर क्वेश्चन वन क्वेश्चन 33 फर्स्ट नंबर जी शु कैसे जो कोई घटना ने संभावना खाली गया हो शक्य नहीं कोई पन इवेंट आपी होने प्रोबेबिलिटी नीचे अभी कहीं पॉसिबल नहीं तमने खबर है कोई पन घटना हो प्रोबेबिलिटी पी ऑफ एनी रेंज के तो 0 to 1 0 हो सके इक्वल से અને 1 પણ હોઈ શકે અથવા 0 અને 1 ની વચ્ચે તમને જે વિકલ્પ આપે છે એમાં જુઓ કે એક વેલ્યુ છે એ 1 થી ઉપર છે જો 1.5 ધેરફોર 1.5 શક્ય સમજ પડી સંભાવનાની વેલ્યુ ક્યારે 0 થી ઓછી અને 1 થી વધારે ના હોય ખ્યાલ આવે ને આનો રેન્જ કહેવાય વિસ્તાર કહેવાય ચલો સેકન્ડ નંબર બે મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો તે મિત્રો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 2000નો યર છે બરાબર યર કયો છે 2000 એટલે કેવું થશે લિપિયર થાય લિપિયર ધેરફોર ટોટલ ડેઝ કેટલા હોય 366 366 દિવસ હોય સમાન બરાબર ને અને એમાંથી બંને ફ્રેન્ડ્સની બર્થડે સેમ ડે હોય તો સેમ ડે હોય તેવો એક જ દિવસ હોય ને આખા વર્ષમાં એક જ દિવસ એવો હશે સેમ ડે હોય ત્યારની વાત છે તો એની સંભાવના દેર પર ધારો કે બી લો તમે તો દેર પર પી ઓફ બી ઇક્વલ શું થશે 1 ડે આર ઇક્વલ ટુ 1 કહેવાય 1 અપન ટોટલ ડે 366 क्वेश्चन नंबर 3 जो अंग्रेजी मूळाक्षरो मांथी एक अक्षर यादृच्छिक रीते पसंद करता स्वर होय तेनी संभावना टोटल अल्फाबेट केटला 26 लेटर होय बराबर टोटल 26 लेटर होय एमांथी वोवेल्स એટલે કે સ્વર કેટલા છે 5 એટલે આર ઇક્વલ ટુ 5 અને આ તમારા થશે ટોટલ એન ઇક્વલ ટુ 26 ધેરફોર પી ઓફ એ તમે લો તો પી ઓફ એ ઇક્વલ ટુ આર બાય એન એટલે 5/26 ફોર નંબર જો એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના આ ક્વેશ્ચન આગળ આવી ગયો છે તમે આગળના જે વિડીયો જુઓ પાસાનો વિડીયો છે લેક્ચર નંબર 3 એમાં બધા આવી ગયા બરાબર તેની પર અવિભાજ્ય સંખ્યા આવે એટલે કે પ્રાઇમ નંબર કેટલા છે અવિભાજ્ય તો યુ કેટલો આવશે 1 to 6 આવશે 1 2 3 4 5 અને 6 એટલે એન ઇક્વલ ટુ 6 થઈ ગયા આપણે પાસાને ડાઈને ડાઈસને ઉછાળીએ તો આટલા રિઝલ્ટ પોસિબલ છે બરાબર ને તો એન ઇક્વલ ટુ 6 તો તમે આમાંથી પ્રાઇમ નંબર જો અવિભાજ્ય સંખ્યા તો 2 3 અને 5 તો આર કેટલા થયા 3 થશે 2 3 અને 5 ધેરફોર પી ઓફ એ ઇક્વલ ટુ આર બાય એન તો 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે બરાબર ને આગળ જુઓ 5 નંબર પી ઓફ એ જેમ પી ઓફ એ પણ પી ઓફ એ જેમ એટલે આપણે રેશિયો લઈ લઈએ પી ઓફ એ અપન પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 3/5 છે હવે આ રેશિયો છે ગુણોત્તર છે બરાબર આમાં કોઈ એક અવયવ કેન્સલ થયેલો હોય એટલે કે છેદ ઉડેલો હોય આપણને ખબર પડશે નહીં તો આપણે ધારી લઈએ ધારો કે એ ફેક્ટર કયો છે એક્સ તો 3x/5 બંનેમાં એક અવયવ કોમન હશે ધારો કે કયો છે એક્સ તો આપણને પી ઓફ એ કેટલા મળે 3x અને પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 5x હવે આ બંને કેવી ઘટનાઓ છે પી ઓફ એ અને પી ઓફ એ બાર પરસ્પર પૂરક ઘટનાઓ છે
બરાબર ને, એટલે કે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે. તો બંનેનો સરવાળો કેટલો થાય? વન થશે. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ વન. કિંમતો મૂકી દો, 3x પ્લસ 5x ઇક્વલ ટુ વન, ધેર ફોર 8x ઇક્વલ ટુ વન, ધેર ફોર x ઇક્વલ ટુ 1/8. આ એક્સની વેલ્યુ આમાં મૂકી દો, તો ધેર ફોર પી ઓફ એ ઇક્વલ ટુ 3x ઇક્વલ ટુ 3/8, અને પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ બાર કેટલા 5x છે, ઇઝ ઇક્વલ ટુ 5x ઇક્વલ ટુ 5 × 1/8, તો 5/8. બરાબર, તમને કોની કિંમત માગી છે? પી ઓફ એની. તો પી ઓફ એની વેલ્યુ મળી ગઈ આપણને, બરાબર. લખી લો, ચલો જો ચલો આગળ જોઈએ. 6 નંબર જો લીપ યર છે, બરાબર. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. લીપ યર છે એની અંદર કેટલા 53 સન્ડે આવે એની સંભાવના કેટલી એવું પૂછ્યું તમને. હવે જો લીપ યર હોય એટલે કેટલા ડેટ થાય? 366 થાય. આ ક્વેશ્ચન પણ આપણે આગળ જોઈ ગયા છે, તમે લેક્ચર 2 જોશો વિડીયો, વાર માસ અને વર્ષના ક્વેશ્ચન મેં મૂક્યામાં છે. તો 366 ડે જોઈએ, ટોટલ લીપ યર છે એટલે ડિવાઈડ બાય 7 કરો તો તમને વીક મળશે, બરાબર ને. તો 52 થશે અને 364 ડેજ આવશે. તો કેટલા ડે બચ્યા? 2 દિવસ બચ્યા, બરાબર ને. અહીં તમારે એમસીક્યુ છે, ડાયરેક્ટ તમે શોર્ટકટ લઈ શકો છો. આ રીતે 366 ડેજ છે અને 7 વડે ડિવાઈડ કરો તો 52 આવે, એટલે 52 વીક તો આવશે જ. કોઈ પણ વર્ષ હશે 52 દિવસ તો આવશે. નન લીપ હોય તો અહીં 365 આવશે, બરાબર. નન લીપમાં તો તમારે એક રિમાઇન્ડર બચશે, 7 કરશો તો 52 અને 364, અહીં એક દિવસ બચશે, બરાબર ને. તો જે એક દિવસ બચ્યો, બરાબર ને, એ દિવસ 53 જે દિવસ છે, 52 વીક છે, એટલે દરેક વાર 52 વખત તો આવશે જ. સન્ડે લો, મંડે, ટ્યુઝડે, બધા 52 ટાઈમ્સ તો આવશે જ. પણ આ જે 2 શેષ બચી છે એ 2 દિવસમાં શું આવી શકે? તો સન્ડે મંડે આપણે આખી મેથડ બતાવી દે. સન્ડે મંડે, મંડે ટ્યુઝડે, ટ્યુઝડે વેનસડે, તો એમ એન ઇક્વલ ટુ કેટલા થાય? 7 થશે અને રિમાઇન્ડર કેટલી બચી? 2. એટલે આ જ થાય સીધું, જો 2/7. અને નન લીપ હોય તો 1/7. પી ઓફ એ ઇક્વલ 2/7. મેથડ આખી વિડીયોમાં છે, બરાબર. એમસીક્યુમાં પણ તો આ રીતે ડાયરેક્ટ લઈ લેવા. ચલો આગળ જોઈએ. 7 નંબર. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદેચ્છિક રીતે પસંદ કરતો, તે પત્તું કાળા રંગનો મુખ મુદ્રા વાળું હોય, બરાબર. કાળા રંગના પત્તા કયા કયા હોય? તો ફુલ્લીનો હોય અને કાળીનો, બંનેનો કલર કાળો હોય. એમાં તમને કહ્યું કે મુખ મુદ્રા વાળો એટલે કે ચિત્ર વાળો, મુખ મુદ્રા વાળો મીન્સ ચિત્ર વાળો. તો તમને ખબર છે 3 ગુલામ હોય, બરાબર, 3 રાણી અને 3 બાદશાહ થશે. ફુલ્લી ફુલ્લીના જો કયા કયા 3 થશે? 3 ગુલામ. ફુલ્લીના 3 ગુલામ નહીં, 3 પત્તા. કયા કયા? ગુલામ પ્લસ રાણી અને પ્લસ બાદશાહ, બરાબર. એમાં 2 ગુલામ થશે, ફુલ્લીને એક કાળી, એટલે 2+2 રાણી, ફુલ્લી અને કાળી, બંને કલર કેવો છે? કાળો. તો 2+2+2 = 6. આ ટોટલ પર કાર્ડ્સ કેટલા હોય? 52 હોય. ધેર ફોર પી ઓફ એ ઇક્વલ ટુ R/N = 6/52. 26 × 52 અને 2 × 3 = 3/26. સમજ પડી?
8 નંબર જો શું આપ્યું છે એમાં પ્રોબેબિલિટી શબ્દના અક્ષરમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા તો પ્રોબેબિલિટીના સ્પેલિંગમાં જો ટોટલ લેટર્સ કેટલા છે એન ઇક્વલ ટુ તમે ગણી દેખો 11 થશે બરાબર હવે એમાંથી સ્વર કેટલા છે તમને વોવેલ્સ કહ્યું છે તો જો એક તો ઓ છે પછી એ અને બે વખત આઈ છે ઓ એ અને બે વખત આઈ તો આર ઇક્વલ ટુ કેટલા થયા 4 થયા ધેર ફોર પી ઓફ એ ઇક્વલ ટુ આર બાય એન ઇક્વલ ટુ 4 બાય 11 આ જાય ને આપણે આગળ લઘુ ગણતના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અંક 0 અથવા 9 હોય તેની સંભાવના કેટલી લઘુગણક એટલે કે લોક ટેબલ છે લઘુગણક પુસ્તક લોક ટેબલ જ્યારે બહુ જ નાના ગુણાકાર હોય ધારો કે આ રીતે 0.0023 મલ્ટીપ્લાય 0.093 ડિવાઈડ બાય આવું જ કંઈક હોય આ ટાઈપના જ્યારે ગુણાકાર હોય તો એ કરવા કેવા મુશ્કેલ હોય છે અને મલ્ટીપ્લાય કરવા તો અઘરું પડે નહીં બરાબર આવું હોય તો 34.059 એના માટે તમારે નેક્સ્ટ 11th 12th આવશે લોક ટેબલ આવે છે જૂની બુકમાં પહેલાં હતું સાયન્સની કોઈની પાસે જૂની બુક હોય તમે એમાં દેખજો પાછળ હશે લોક ટેબલ તો ગૂગલ પર સર્ચ મારજો લોક ટેબલ તેની ઇમેજ આવી જશે બરાબર ફોટો એનો આવી જશે ત્યાં તો લોક ટેબલ અથવા તો કોઈ પણ ટેબલ તમે વિચારો તમે એકા શીખ્યા કે નહીં બરાબર એકા 11 એટલે કે 11 ટેબલ બરાબર અથવા તો મેથ્સનું કંઈ પણ વસ્તુ હશે મેથ્સની કોઈ પણ વસ્તુ હોય તેમાં કેટલા નંબરનો યુઝ થાય કેટલા નંબર આવી શકે તમે કોઈ પણ વસ્તુ મેથ્સની કોઈ પણ બુક પકડો તેમાં કેટલા ડિજિટ હોઈ શકે ખબર પડે કયા કયા અંક હોઈ શકે એવું કહું છું 0 થી 9 જ હોય ને એના સિવાય બીજો કોઈ ડિજિટનો યુઝ થાય ધારો 23 લખ્યું હોય તો પણ શું આવ્યું 2 અને 3 આવ્યા એટલે કે એન ઇક્વલ ટુ શું આવશે કોઈ પણ ટેબલ આપ્યું હોય તો 0 થી 9 જ આવે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય ટોટલ નંબર્સ તમે ચેક કરો 1, 2, 9 અને 1, 0 તો 10 થયા એન ઇક્વલ ટુ સમજ પડી આની બહારનો કોઈ અંક આવે મેથ્સમાં મેથ્સમાં 0 થી 9 બહાર કોઈ પણ ડિજિટ નહીં આવે બરાબર ને તમને પૂછ્યું શું જુઓ એક અંક યાદચ્છિક રીતે પસંદ કરતા તે 0 અથવા 9 હોય તેની સંભાવના કેટલી હવે જો આર ઇક્વલ ટુ શું થાય 0 અથવા 9 તો ઇક્વલ ટુ 2 થયા તો ધેર ફોર પી ઓફ એ ઇક્વલ ટુ આર બાય એન ઇઝ ઇક્વલ ટુ કાં તો 0 હોય કાં તો 9 હોય તો 2/10 2 × 5 = 10 ઇઝ ઇક્વલ ટુ 1/5 સમજ પડી 1/5 એટલે પોઈન્ટમાં લખવા કેટલા થશે 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2/10 શું આવશે 0.2 સમજ પડી ક્વેશ્ચનને બરાબર ઠીક કરજો જુઓ તમને શું કહ્યું છે ટોટલ પ્રાઇસ 50 છે બરાબર અને કોઈ એક ટિકિટ ખરીદે તો ઇનામ મળે તેની સંભાવ જો ઇનામ ના પણ મળે એમાં મળે પણ ખરું અને ન પણ મળે તો ટોટલ પ્રાઇસ કેટલા છે 50 તો આર ઇક્વલ ટુ 50 આવશે અને એને ટિકિટ કેટલી ખરીદી છે 1 પણ છે કેટલી ટિકિટ ટોટલ 1000 તો ઇજ ઇક્વલ ટુ શું થશે પી ઓફ એ ઇક્વલ ટુ આર બાય એન ઇઝ ઇક્વલ ટુ 50/1000 ઇઝ ઇક્વલ ટુ 1/20 બરાબર અને 5 મલ્ટીપ્લાય તમે કરશો તો 5
अपन द 100 थाई तो शू आवश्यक 0.05 असर 5/100 जो 11 नंबर ये बजाय अपन ने था वही वर्ष P of C आप ऐसे 2/5 तो P of C less तो C bar तुमने कहा पर बंदे का सर्वार कितना था 1 था तो 1 में ही बात कर दो 1 minus P of C is equal to 1 minus 2/5 पांच एक का पांच में ही दे जाए 3/5 सही है तो जो आ बंदे घटना जैसे P of C है ना P of C bar बंदे का सर्वार कितना था वन है तो ये रीते मैं हमारे बात कर ही दूंगा जो 12 नंबर से P of D bar एना जो वो P of D bar तो हमने आपका 6/17 माना P of D सो द्वार तो P of D equal to 1 minus P of D bar is equal to 1 minus 6/17 जैसे बराबर गणित तुम आगे गणित लेजो है पछी जो 13 नंबर ए पण आगे सेकंड वीडियो में आवी गयो अप्रैल मास में 5 शुक्रवार आवे के समझो अप्रैल से तो देश के तार थर्टी डेज है मां तो 30 ने तुम 7 डिवाइड कर दो 7 4 28 शेष कितनी बची तू therefore P of D was 2/7 આ સીધી શોર્ટકટ છે 2/7 જો 31 હોત માર્ચ વગેરે તો શું આવે એ રિમાઇન્ડર 3 આવે તો 3/7 આવે બરાબર 14 જો એ એના જેવું જ છે 14 બિન લીપ વર્ષના એપ્રિલ માસમાં એમાં તમારે વર્ષ નથી જોવાનું લીપ યર છે કે નન લીપ તમારા માસ જોવાનો છે એપ્રિલ જ છે એટલે એમાં પણ 30 આવશે અને સેમ રીત થશે બરાબર એમાં 5 સન્ડે પૂછે તો 15 સ્વગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા તો પહેલા જો આર કયા કયા આવી શકે 60 થી વધુ એટલે 61, 62, 63, 4, 5 66 થી ઓછા ગયા એટલે આટલા રિઝલ્ટ મળી શકે ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અને 5 હવે જો એન કેટલા આવશે 0 to 100 ધેરફોર એન ઇક્વલ ટુ 101 થશે આ ખાસ ધ્યાન આપવું કે કેટલા માર્ક પોસિબલ થાય તો 1 to 100 તો હોય જ પણ કોઈકના 0 પણ આવી શકે છે તો ટોટલ રિઝલ્ટ કેટલા થાય 101 થશે ને 100 માર્કનું પેપર 101 લેવાના 50 માર્કનું પેપર હોય તો ટોટલ રિઝલ્ટ કેટલા 51 આવશે કારણ કે 1 to 50 તો હોય અને કોઈને 0 પણ આવી શકે તો 51 લેવાના એમાં તો અહીંયા આગળ પી ઓફ એ ઇક્વલ ટુ 5/101 આમાં ધ્યાન રાખજો કોઈ તમને એવું કે આ જ ક્વેશ્ચનમાં કોઈ પણ એક ડિજિટ માટે કે 0 માર્ક્સ આવવાની સંભાવના કે 5 માર્ક્સ 50 માર્ક્સ તો કેટલા આવશે મને કહો દાદા તમને એવો ક્વેશ્ચન પૂછે કે 50 માર્ક્સ આવવાની સંભાવના શું આવશે બોલા 50/101 બરાબર કોઈ આમાં ધ્યાન રાખજો 50 ના કરતા 50 માર્ક એટલે અહીં જો કેટલા અહીં 5 શક્યતાઓ હતી એટલે આપણે 5 લીધા અહીં 61 નથી લીધો આપણે કે 62 માંથી લીધો નંબર નથી લેવાનો આર ઇક્વલ ટુ કેટલા આવશે 1 આવશે ધેરફોર પી ઓફ એ ઇક્વલ ટુ ટોટલ તો તમારું 101 જ આવશે P of A equal to 1/10 તમને કોઈ પણ માર્ક્સ માટે પૂછે 50 માર્ક માટે પૂછે 75 માટે પૂછે 5 માર્ક માટે કે 0 માર્ક્સ માટે પણ શું આવશે 1/101
एक भाग्या 101 पर जीरो माटे जीरो भाग्या 101 ना करता कोई कोई ने जीरो आवे तो नंबर तो एक थे ने तो आर इक्वल टू शू आवशे वन ज आवशे एमां पण बराबर। आगळ जो 16 नंबर ये तो एकदम ईजी है। सूर्य पश्चिम में हाथ में संभावना कितनी? सूर्य क्या हाथ में से? पश्चिम में बराबर। जो आम तो तमे साइंटिफिकली जो तो पशु तमने खबर एक ग्रह एवो है जेनी पर सूर्य पश्चिम में हो गए पूर्व में हाथ में खबर तमने इतला केवी घटना थशे पृथ्वी माटे केवी थशे? सूर्य पश्चिम में हाथ में चौक्स घटना थी सर्टेन इवेंट एट शू आंसर वन। पर जो एक्जाम में तमने कोई पूछी दे शुक्र माटे बराबर तो शुक्र पोताने धरी पर उल्टो फरे से पृथ्वी करता एट्ले पृथ्वी पर जो सूर्य पूर्व में उगे तो शुक्र पर क्या उगसे? पश्चिम में उगसे। समझ पड़ी? ध्यान रखो। आगे क्वेश्चन है 17 नंबर। बावन पत्ता एक डग में एक पत्तू पसंद करते थे गुलाम होवानी संभावना। चलो कुल गुलाम के बधा पत्ता की बात करी कोई स्पेसिफिकल नहीं कहू अपने के काड़ी नु के फुल्ली नु के रेड कलर नु के ब्लेक कलर कहू नहीं तो बधा गुलाम लेवा पड़ से। आर इक्वल टू के 4 ધારો કે એની પોસિબિલિટી એ લઈએ તો પી ઓફ એ ઇક્વલ ટુ 4 બાય ટોટલ કાર્ડ્સ કેટલા? 52 તો શું થશે 1/13 તો 18 નંબર એક પાસો ઉછાળતા તેના પર મળતો અંક 3 થી નાનો તો પાસા પર જે અંક છે એમાં 3 થી નાના કયા કયા? 1 અને 2 0 આવે પાસા પર 0 ના આવે એટલે પાછા 0 ના લેશો તો આર ઇક્વલ ટુ કેટલા? 2 થયા ધેરફોર પી ઓફ બી લઈ લો એની એ ઇઝ ઇક્વલ ટુ 2/6 ટોટલ રિઝલ્ટ કેટલા હોય પાસામાં? 6 તો 1/3 19 છે આવશે તમને આગળ જોઈ ગયા ક્વેશ્ચન આપણે પી ઓફ એ અને પી ઓફ એ બાર પી ઓફ એ 3x લઈ લો પી ઓફ બી 2x લઈ લો એક્સની વેલ્યુ શોધો અને એમાં મૂકી દો બરાબર। પછી જે 20 નંબર છે એમાં પણ એવું જ થશે પી ઓફ એ ધારી લો 4x અને પી ઓફ એ બાર કેટલા લઈ લો 1x અને શોર્ટકટમાં સીધું જ લેવું હોય તો જુઓ પી ઓફ એ બાર છે એનો રેશિયો 1 છે ટોટલ 4+1 5 તો 1/5 એમાં આવશે ચેક કરી લો। અને 19 નંબર જે હતો તમને પી ઓફ એ પૂછ્યું છે તો પી ઓફ એનો જે રેશિયો છે એમાં જુઓ 3 છે અંશમાં ન્યુમિનેટરમાં 3 છે તો 3/5 આવશે એમાં 3 વત્તા 2 5 થયા ને તો 3/5 ચેક કરી લો અને પી ઓફ એ બાર ગયું હોય તો 2/5 આવશે। એક્સની વેલ્યુ ના શોધવી હોય અને એમસીક્યુ હોય તો સીધું મૂકી શકાય।